સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ભાખરી કેવી છે આજે? અલગ લોટ ની છે. અલગ છે. સોજી નાખેલી છે. સોજી નહીં, મેં નથી ને, મને છે ને, હું બાંધતી હતી ને ત્યારે એવું લાગતું હતું કે આ વધારે પડતું જ ક્રિસ્પી છે, પણ મને એમ કે કદાચ જાડો લોટ હશે. પાછું મેં તરત બાંધીને તરત ભાખરી કરી ને 2-5 મિનિટ પડ્યો રહેવા દીધો હોય ને તો થોડોક સારો થાય. નેક્સ્ટ ટાઈમ હવે જોશું આપણે, ઘડીક વહેલો બાંધીને અને પછી ટ્રાય કરશું. કડકડ થાય છે. હા, તો સોજી હશે ડેફિનેટલી, તો જ એટલો બધો દેખાય છે. હા, કારણ કે હું આમ મેં જોયું ને, મિક્સ કરતી હતી ને લોટ, તો એ તે કેટલો રોટલીનો લોટ નાખ્યો ને મેં, તો આમ જાડો જાડો જ લાગતો હતો. મેં કીધું હશે ઘણી વાર જાડો દળેલો હોય એની. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? બસ મજામાં છે. આમ સવાર સવારમાં જો ભાખરી મંડી છે થાવા, અને વિજયને જાનવી તો બેસી ગયા છે જમવા, કારણ કે ઓલરેડી જો મારી એક ભાખરી થઈ ગઈ છે અહીંયા, અને જીવના તો કરી રહી છે, અને જાનવી બહુ પાકી થઈ ગઈ છે. ચામાં વાટકામાં મેં જરાક દૂધ નાખ્યું ને, તો હજી મિક્સ થઈ પહેલાં આમ થોડાક રેસા રેસા દેખાય, ખબર? તો કે મારા આ ચા નથી પીવી, મને બીજા વાટકાવાળી ચા છે ને એ દે. પછી મેં એમાં મિક્સ કરી દીધી, તો ચાનો ભાગ જરાક વધી ગયો, અને ઓલા દૂધ આપણે નાખીએ ને કે વ્હાઈટ વ્હાઈટ દેખાય એ બંધ થઈ ગયું ને, તો મંડી ખાવા મજાની બિચારી રસિયા થઈ ગયા ચાના. જોજો સાંભળે છે બધું. ચાલો જેને જેને સવારમાં ભાખરી ખાવાનું મન થતું હોય. ભાખરીના લોટમાં નકરી સોજી છે, વામાજીનો લોટ છે. જો તમને દેખાતી જશે, દેખાય વ્હાઈટ વ્હાઈટ એમ નહીં. આપણે બહાર ભાખરીનો લોટ લેવા શું કામ જતા હોય, તો આપણને પ્યોર ભાખરીનો લોટ મળે. એટલે સોજી નાખવી હોય તો આપણી પાસે ઘરે રોટલીનો લોટ છે, આપણે સોજી નાખીને ન કરીને ખાઈ લઈએ. શું કેવું તમારું? જોક ઓફ ધ ડે, વિજય, તોય હજી મને કડકડીઓ લાગે. જોક ઓફ ધ મંથ જ થઈ ગયો. ભાખરી નો લોટ પૂરો કરવો કામ થશે. તો જો મારે છે ને અહીંયા ઇસ્ત્રીના કપડાં કેટલા ભેગા થઈ ગયા હતા, તો મેં કરી લીધી છે. હવે હેંગરમાં નાખવાની બસ બાકી છે, અને જીવ અને જાનવી નીચે રમી રહ્યા છે. લગ અહીંયાથી નહીં દેખાય, તો મેં કીધું એ બે નીચે રમે ને ત્યાં હું ફટાફટ મારું ઉપર કામ કરી લઉં. તો જો ઇસ્ત્રી થઈ ગઈ છે, બધા ઠેકાણે કરીને કચરા બચરા વાળી લઈએ. થઈ ગયો છે લંચ ટાઈમ, અને પિઝા આપણે આગલા દિવસે બનાવ્યો હોય એટલે બીજા દિવસે પિઝા જ ખાવાના હોય હે ને જાનો. યસ, જીવ અને જાનુના પીઝા અહીંયા છે, અને મારું પીઝું અહીંયા છે. પીઝા છે ને અહીંયા મેં લીધી છે કોક. તો ચાલો ફટાફટ હવે લંચ કરી લઈએ, પછી જાગીને બપોર પછી અમારા આજે ગુરુ પૂર્ણિમા છે ને, તો ગુરુ પૂર્ણિમાની સભામાં જવાનું છે. તો થોડીક વાર છોકરાઓને બપોર વચ્ચે સુવડાવી દેશ, અને 4 વાગે પાછું જાગીને જીગાનાને જવાનું છે શિબિરની મહિલા મંચની પ્રેક્ટિસ કરવા માટે. તો એ ત્યાં જશે ને પછી ત્યાંથી નીકળીને સીધું જવાનું છે આપણે ગુરુ પૂર્ણિમાની સભામાં. તો ત્યાંની હું તમને થોડી ઘણી હાઇલાઇટ્સ આજે બતાવવાની. તો જો વાગી ગયા છે 5:45, અને અમે બધા તૈયાર થઈને નીકળી ગયા છીએ. ક્યાં જવું છે જીવ? કોક ને ત્યાં હું કરે નીચે હરખું બતાવી દઉં. Thank you.
Swami Narayan, Swami Narayan, Swami Narayan.
જય સ્વામિનારાયણ. લાલ મુકુલદાસ સ્વામી એ નિયમ લીધો કે સ્વામી 4 મહિના સુધી શું નહીં. સાંભળજો, 4 મહિના સુધી સુવું નહીં. તમારી સામે બેસીને સાવધાનપણે સત્સંગ સાંભળો, અને જ્યારે સત્સંગમાં અવકાશ હોય ત્યારે તમે કરેલી વાતોનું અખંડ ચિંતન કરવું, અથવા કોઈ મુમુક્ષુ આવે તો એની વાતો સંભળાવો. 4 મહિના સુધી વ્યક્તિ સુવે નહીં તો પાગલ થઈ જાય. 4 મહિના સુધી સુવું એ રીતે કથાઓ સાંભળી. આટલો નિર્માણી ભાવ અને છતાંય સામર્થ્ય કેવું. કોઈ જીવ આવીને કહે કે સ્વામી અનાયભાઈ રાખવાની બેઠા છે, આવા કોક સંસારથી કંટાયા હોય, એ તો ના પાડે છે. હજી સ્વામી પાસે આવી સ્વામી ને કહે, સ્વામી બહુ થાક્યો છું, બહુ કંટાયો છું, હવે ધામમાં મોકલી દો. બાલ મુકુંદાસ સ્વામી કહે, અમે પ્રાર્થના કરીશું ભગવાન તમને ફેરી જશે. જાઓ રાધારમણ દેવ પાસે, દેવની સામે બેસો, પ્રાર્થના કરો. 7 ને 5 થઈ છે, 8 ને 5 આવશે મહારાજ ને તેડી જાય. 8 ને 7 જુઓ ને તો ખાલી ખોળ્યું પડ્યું હોય શરીર જતું રહ્યું, શરીર પડ્યું હોય જીવ જતો રહ્યો હોય. આવા ભગવાન જેની પ્રાર્થનાથી વશ થયેલા એ બાલ મુકુંદાસ સ્વામી, તેના આપણે શિષ્ય છે. એ મહાપુરુષના ચરણોમાં વંદના કરી અને બાલ મુકુંદાસ સ્વામીના શિષ્ય પુરાણી સ્વામી ગોપીનાથ દાસ ધર્મ સ્વરૂપ દાસ સ્વામી, એવા ધર્મવાન મહાપુરુષ, એવું સંતો કહેતા કે તમે જો ધર્મરાજાના દર્શન ન કર્યા હોય તો જાઓ ધર્મ સ્વરૂપ દાસ સ્વામીના દર્શન કરી લો, તમને ધર્મરાજાના દર્શન કર્યા તુલ્ય ફળ મળશે. એવા સમર્થ મહાપુરુષ સદગુરુ ધર્મ સ્વરૂપ દાસ સ્વામી અને એમના શિષ્ય સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસ વિદવત્તાની